ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બંને ગૃહિણીઓએ વેક્સિનના 2 ડોઝ લીધા છે. એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે. હાલ બંને મહિલાઓને હોમ આઇસોલેટ કરવામાં આવી છે. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ તથા કેરળ અને ઉત્તર પ્રદેશમાં 5ના મોત બાદ હવે ચિંતા વધવા લાગી છે. તે સમયે વિશ્વ આરોગ્ય સંગઠન WHO ટેકનિકલ લીડે પણ શ્વાસ સંબંધી બીમારીઓ પર એલર્ટ આપ્યું છે તથા કોરોનાના નવા વેરિયન્ટ અંગે પણ વિશ્વના દેશોને એલર્ટ કર્યા છે તથા તકેદારી વધારવા માટે પણ સલાહ આપી છે. આ માટે સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કરીને તેમણે આ પ્રકારની બીમારી ફેલાવા માટેના કારણ પણ દર્શાવ્યા હતા. તેઓએ કહ્યું કે કોરોના ઉપરાંત વાયરલ ફલૂનો વાયરલ માઇક્રોપ્લાઝા ન્યુમોનિયા જેવી બીમારી વધી રહી છે. કોરોનાનો પુરોગામી SARS-CoV 2 સતત અપડેટ થઈ રહ્યા છે, જેના કારણે શ્વાસ સંબંધી બીમારીઓ વધશે તથા હવે રજાનો માહોલ આપવાથી આ પ્રકારની સ્થિતિ વધી શકે છે. ઠંડીના કારણે લોકોના ઘરમાં બારી દરવાજા બંધ રહેવાથી તેને વેરિયન્ટની પણ સમસ્યા રહે છે, જે આ બીમારીને ફેલાવાની શક્યતા વધારે છે. હાલ કોરોનાના 68% કેસ આ નવા સબ વેરિયન્ટના છે તથા ફરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાયોની આવશ્યકતા પડી શકે છે.